ગુડ ઇવનિંગ રાજકોટ, કેમ છો મિત્રો? મજામાં ને? કહાની મેરી, કહાની આપકી, કહાની હમ સબકે અહેસાસો કી, સંગીત કે સુર ઓર ગુજરાત મિરર કે સંગ ધરીધમ ઓફ લાઈફ. હું છું ગુંજન, આ છે તમારા માટે આજની સ્ટોરી. એક રાતના શેઠના ઘરમાં ચોર ઘૂસી ગયો. ખડખડ અવાજ આવ્યો, પત્ની બોલી, જાગો, મને લાગે છે ચોર ઘૂસી આવ્યો છે ઘરમાં. શેઠ બોલ્યા, હા હશે, બાકી આ રાતના સમયે બીજું કોણ આવે? હું જાણું છું એ આવ્યો છે તો કંઈક લઈને જ જશે. શેઠાણી બોલી, આપણે બરબાદ થઈ જશું. શેઠ બોલ્યા, તો બીજો કોઈ રસ્તો પણ તો નથી? શેઠાણીને ગુસ્સો આવ્યો, બોલી, હવે મારે જ કંઈક કરવું પડશે. એ દોડીને ઘરના ગેટ પાસે ગઈ અને બૂમો પાડી, બચાવો બચાવો, ચોર આવ્યો છે, ચોર છે. આ બધું સાંભળી ચોરે જે પોટલું વાળ્યું હતું એ ત્યાં જ મૂકીને ભાગ્યો. શેઠાણીએ પોટલું લઈને અંદર આવી અને બોલી, જો મેં ચોરને ભગાડી દીધો. શેઠ બોલ્યા, હું જાણતો હતો તું બહાર ગઈ છે તો કંઈક તો ઉપાય કરીશ જ. શેઠાણી બોલી, તમે જાણતા હતા તો મારો સાથ કેમ ના આપ્યો? બસ આવી જ રીતના આપણે પણ ઘણું જાણતા હોઈએ છીએ, બસ આચરણમાં નથી મૂકતા. કંઈ પણ જ્ઞાનની વાત જાણી લેવાથી લાભ નથી થઈ જતો. દાખલા તરીકે આપણે સાપને જાણીએ છીએ એટલે જ એની પાસે નથી જતા, એને પકડતા નથી. વિચ્છીના સ્વભાવથી આપણે પરિચિત છીએ એટલે જ એને ખિસ્સામાં લઈને નથી ફરતા, કારણ કે આપણે જાણીએ છીએ કે એ ઝેરીલું છે. એને પકડવાની ભૂલ આપણે ન કરીએ. શરીરમાં જેટલા રોગ નથી ને એનાથી વધુ રોગ આપણે મગજમાં પાડી રાખ્યા છે. સમય છે હજુ પણ એ અંધકારમાંથી બહાર નીકળી જીવનને સુધારી લેવાનો. પ્રયાસ કરતા રહેવું જોઈએ, જરૂરથી સફળતા મળશે. આ હતી આજની સ્ટોરી. આવતીકાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જો આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો લાઈક કરો અમારા ગુજરાત મિરરના ફેસબુક પેજ પર, સબસ્ક્રાઈબ કરો અમારા યુટ્યુબ ચેનલને, અને હા, આ સ્ટોરીને શેર કરવાનું ના ભૂલતા. ચોક્કસથી શેર કરજો. ધન્યવાદ.